આપણે રામને એક ઉદાહરણ તરીકે પસંદ કરીશું કેમ કે ભારતમાં તેમની ઘણી પ્રતિષ્ઠા છે તેમનો જન્મ એક રાજા તરીકે થયો હતો અને તેમનો રાજ્યાભિષેક થવાનો હતો પરંતુ થોડી વિચિત્ર સ્થિતિને કારણે તેમને જંગલમાં જઈને રહેવું પડ્યું પોતાની નવવધુ સાથે તેમણે એક યુવાન સ્ત્રી સાથે લગ્ન કર્યા જે એક રાજકુમારી હતી અને મહેલોમાં મોટી થઈ હતી પરંતુ હવે તે આ યુવાન સ્ત્રીની સાથે જંગલમાં જઈને વિહાર કરે છે આજકાલ કોઈ ફાલતુ ફિલ્મમાં આને એવી રીતે દર્શાવવામાં આવે છે કે તે જંગલમાં આનંદથી રહી રહી છે નાના તમે જંગલમાં જઈને રહી તો જુઓ તમે પોતાને અત્યારે જેટલા પણ સુંદર માનતા હો પણ તમે એક મહિનો જંગલમાં જઈને રહો તો ખરા એના પછી અમે તમને ઓળખી પણ નહીં શકીએ તો આ રાજકુમારી જંગલમાં રહેવા માટે મજબૂર હતી અને સૌભાગ્યથી રામના નાના ભાઈ તેમની સાથે આવ્યા એ જાણતા હોવા છતાં કે જંગલમાં તેમને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે તે પોતાના પરિવારને છોડીને પોતાના ભાઈ ભાભીની સેવા કરવા માટે ચાલી નીકળ્યા હું દસ દિવસ પહેલા જ આંધ્રપ્રદેશમાં યાત્રા કરી રહ્યો હતો દસ પંદર દિવસ પહેલા જ એક નાના શહેરમાં હતો એક ચૌદ વર્ષની સ્કૂલની બાળકીએ ઊભા થઈને મને પૂછ્યું કે સદગુરુ એવું કેવી રીતે થઈ શકે કે સીતાનું અપહરણ કરીને તેમને શ્રીલંકા લઈ જવામાં આવ્યા અને રામ અયોધ્યાથી શ્રીલંકા સુધી ચાલતા ગયા આ કેવી રીતે થઈ શકે છે શું આ સાચું છે તો પછી મેં તેને પૂછ્યું જો અત્યારે તારી ઉંમર નાની છે એક દિવસ તું તારા માટે એક એવી વ્યક્તિ શોધી લઈશ તો તું શું એવી વ્યક્તિ પામવા ઈચ્છીશ કે જે જો તું ક્યાં ખોવાઈ જાય તો તે તને શોધવા નીકળી પડે શું એ વિચારે કે આ પ્રેક્ટિકલ નથી અને પડોશમાં બીજો છોકરો શોધી લે તમે શું પસંદ કરત ચૌદ વર્ષની છોકરી પણ જાણે છે કે તેને એવી વ્યક્તિ જોઈએ છે જે સમગ્ર રસ્તો તેની સાથે પૂરો કરે પછી તેઓ ત્યાં ગયા કેટલાક તમિલ લોકોને ભેગા કર્યા અને સેના તૈયાર કરી હા તે એક તમિલ સેના હતી પછી તેમણે યુદ્ધ કર્યું શ્રીલંકા ગયા આખું શહેર બાળી નાખ્યું અને અનેક મુશ્કેલીઓ પછી પોતાની પત્નીને પાછા લઈ આવ્યા આ સમયમાં તેમણે પોતાના અનેક પ્રિય લોકોને ગુમાવ્યા તે પોતાની પત્નીને પાછા લઈને આવ્યા પરંતુ રાજનૈતિક દબાણ એટલું થયું કે એમની પત્નીને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું ત્યારબાદ પોતાની રાણી તરીકે સ્વીકાર્યા અને દેશ પર રાજ્ય કરવા લાગ્યા પછી ફરીથી કેટલીક રાજનૈતિક સ્થિતિ ઊભી થઈ સીતા ગર્ભવતી હતા તે સમયે તેમને સીતાજીને ફરી જંગલમાં મોકલવા પડ્યા સોનોગ્રામ ગ્રામ પણ નહોતું તો તેમને આ અંગે જાણ ન હતી કે છોકરા છે કે છોકરીઓ કે પછી જોડકા બાળકો છે કે શું છે સીતા જંગલમાં જતા રહે છે અને બે જોડકા બાળકોને જન્મ આપે છે જોડકા અજાણતા જ ઓળખ્યા વગર જ આ તેના જ સંતાન છે રામ તેની સાથે યુદ્ધ કરે છે તેઓ તેને મારી પણ શકતા હતા એ જાણ્યા વગર કે તેઓ તેમના જ સંતાન છે જો તમે કોઈ રીતે જાણતા કે અજાણતા પોતાના જ બાળકોને મારી નાખો છો તમારા જીવનમાં આ સ્થિતિથી ખરાબ બીજું કંઈ ન હોય છે ને આ સૌથી ભયંકર સ્થિતિ હોય છે લગભગ બાળકોને મારી જ નાખવાના હતા પણ સૌભાગ્યથી યુદ્ધમાં બાળકોનો જીવ ન ગયો અને સીતાએ જંગલમાં જીવનનું બલિદાન આપ્યું રામનો ચહેરો બીજી વખત જોયા વગર જ શું તમે આ સ્થિતિને સફળ જીવન કહો છો હું તમને પૂછી રહ્યો છું કે તમે આ જીવનને સફળ કહેશો કે નહીં ના આપણે તેમની પૂજા કરીએ છીએ એટલા માટે નહીં કે તેમણે દરેક વાતમાં સફળતા પ્રાપ્ત કરી આમાંથી કોઈ પણ એક ઘટના પણ તમારા જીવનમાં બની જાય તો મોટાભાગના લોકો તૂટી જશે અને સમગ્ર જીવન કડવાશમાં પસાર થાત પરંતુ જે પણ થયું હોય તે પણ તેમનામાં ક્યારેય કડવાશ નથી આવી તેઓ ક્યારે ગુસ્સે ન થયા તેમણે ક્યારેય અવગણના ન કરી બધા સારા કામ કર્યા તેઓ યુદ્ધ લડ્યા પરંતુ ગુસ્સે ન થયા તિરસ્કૃત ન કર્યા કોઈને જીવનમાં કડવાશ ના આવવા દીધી જોકે એક પછી એક મુશ્કેલીઓ આવતી જ રહી પરંતુ તે તેનાથી પર રહ્યા અને આપણે તેમની જ પૂજા કરીએ છીએ કેમ કે હકીકતમાં તમારા જીવનમાં આ જ બધી બાબતો મહત્વની હોય છે દુનિયા તમારી તરફ શું ઉછાળ છે આ સો ટકા તમારા હાથમાં નથી હોતું બસ કેટલીક હદ સુધી આપણે તેને કાબૂમાં રાખી શકીએ છીએ દુનિયા તમારી તરફ કંઈ પણ ઉછાળી શકે છે આપણે નથી જાણતા કે તમારા પર શું ઉછાળશે એ તમારા ઉપર બીમારી ઉછાળી શકે છે મૃત્યુ ઉછાળી શકે છે ગોળીઓ વરસાવી શકે છે તમારા પર શરમ ઉછાળી શકે છે દરેક પ્રકારની વસ્તુઓ ઉછાળી શકે છે પરંતુ તમે તેમાંથી શું બનાવો છો એ સો ટકા તમારા ઉપર છે હવે જો તમે આ એક વાતની જવાબદારી ઉપાડો છો કે તેનાથી ફરક નથી પડતો કે દુનિયા તમારા પર શું ઉછાળે છે અને તમે પોતાની ખુશીમાં બદલી નાખો છો તમે ક્યાંય પણ જાઓ છો જે પરિસ્થિતિમાં જીવો છો તમે સ્વર્ગ જાઓ નરક જાઓ કોઈ ફરક નથી પડતો કેમ કે તમે જાણો છો કે તમે તેને પોતાની ખુશીમાં ફેરવી નાખશો આ જે ગુણ છે જેની આપણે પૂજા કરીએ છીએ આ ગુણ પૂજવા યોગ્ય છે કેમકે આપણામાં દરેકને માટે સત્ય છે જો દુનિયા મલિનતા ફેંકે છે તો તમે મલિન બની જશો જો દુનિયા કડવાશ ફેંકે છે તો તમે કડવા બની જશો દુનિયા ગુસ્સો ફેંકે છે તો તમે ગુસ્સે થઈ જશો મોટા ભાગના લોકો આ પ્રકારે જીવતા હોય છે કેમકે તેઓ આ વાતોથી પર થઈને જીવ્યા આપણે કહ્યું કે તેઓ ભગવાન જેવા છે પરંતુ તેમના જીવનમાં જે થયું તેમના જીવનની ભૌતિક ઘટનાઓને તમે જુઓ તો આ એક બહુ મોટી ટ્રેજેડી છે બત્રીસ વર્ષની ઉંમરમાં તમને ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા તમારું ભયાનક મૃત્યુ થયું શું તમે તેને સફળ જીવન કહેશો ના પરંતુ આપણે તેની આગળ શિશ ઝુકાવીએ છીએ કેમ કે કદાચ આપણે નથી જાણતા પરંતુ લોકોએ હંમેશા વિશ્વાસ કર્યો છે કે જ્યારે તેમને ફાંસી પર ચડાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે તેઓ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે તેને માફ કરી દો તેના માટે આપણે તેમની આગળ શિશ ઝુકાવીએ છીએ એટલા માટે નહીં કે તેઓને શૂળી પર ચડાવવામાં આવ્યા કેમ કે શૂળી પર ચડવું કોઈ સફળ જીવન નથી છે કે નહીં પરંતુ જો તમે તેને છૂળી પર ચડાવ્યા તો પણ તેમણે તેમનો ગુણ ના છોડ્યો એટલા માટે આપણે તેમની આગળ ચૂકવીએ છીએ તો આપણા માટે બસ એટલું જ મહત્વનું છે ભલે તેમનું અસ્તિત્વ હોય કે ન હોય તમારા માટે એક પ્રેરણા સ્ત્રોત છે છે ને તેમના વિશે કહેવામાં આવેલી દરેક વાત ભલે સાચી હોય કે ન હોય પણ તમારી સમસ્યા એ નથી તમે કોઈ ઇતિહાસકાર નથી બરાબર છે તમારે બસ કોઈ હસ્તી જોઈએ જેથી તમે પોતાને વધુ શ્રેષ્ઠ જીવન તરફ લઈ જાઓ બસ આટલું જ શું ફરક પડે છે કૃષ્ણ હતા કે નહીં જીસસ હતા કે નહીં તેનાથી તમને શું ફરક પડે છે આજથી બે હજાર વર્ષ પહેલાં કોઈ વ્યક્તિ હતી કે નહીં અથવા એક કાલ્પનિક વાર્તા છે તેનાથી શું ફરક પડે છે તે એવો ગુણ છે જે મહત્ત્વ ધરાવે છે કે નહીં આપણે આ ગુણોને મહાન ગુણ સમજીએ છીએ કોઈક રીતે તેમનું અનુકરણ કરવા ઈચ્છીએ છીએ ભલે કોઈ પણ હદ સુધી હોય આપણે તેના પર જ ધ્યાન આપીએ છીએ